બધાને નારંગી ખાવાનું ગમે છે પરંતુ આજે આપણે આ નારંગીઓ સાથે એક પ્રયોગ કરીશું મારી પાસે બે નારંગીઓ છે એક છોલેલી અને એક છોલિયા વગરની હવે આપણે બંને નારંગીઓને પાણીમાં નાખતા શું થાય છે તે જોવા માટે તેને પાણીમાં નાખીશું છોલ્યા વગરની નારંગી પાણીમાં તરે છે પરંતુ છોલેલી નારંગી ડૂબી જાય છે આ પ્રયોગ કરવા માટે તમને એક પાણી ભરવા માટે મોટું પાત્ર અને કેટલીક ત્રા તાજી નારંગીઓ જોઈશે સૌ પ્રથમ હું એક છોલ્યા વગરની નારંગીને પાણીમાં નાખીશ અને એ તરે છે બીજી છોલિયા વગરની નારંગી પણ પાણીમાં તરશે જ હવે હું આવી રીતે નારંગીઓને પાણીમાં નાખતા જાઉં તો બધી જ છોલ્યા વગરની નારંગીઓ પાણીમાં તરશે આનો અર્થ એ થાય કે છોલિયા વગરની નારંગીની ઘનતા પાણી કરતાં ઓછી છે હવે હું એક નારંગીને છોલીશ નારંગીને છોલવાનું કામ સહેલું છે પરંતુ એ ધ્યાન રાખો કે નારંગીના ટુકડા ન થઈ જાય છોલેલી નારંગી એક દડા જેવી લાગે છે હવે એને પાણીમાં નાખો સરપ્રાઇઝ છોલેલી નારંગી પાણીમાં ડૂબી જશે એનો અર્થ એ થાય કે તેની ઘનતા પાણી કરતાં વધારે છે નારંગીની છાલમાં પુષ્કળ માત્રામાં હવાના પરપોટા રહેલા હોય છે જે નારંગીની ઘનતાને ઓછી કરી નાખે છે તેથી છોલ્યા વગરની નારંગી પાણીમાં તરે છે બીજી બાજુ છોલેલી નારંગીની ઘનતા પાણી કરતાં વધારે હોય છે તેથી તે પાણીમાં ડૂબી જાય છે હવે મારી પાસે થોડી છોલેલી અને થોડી છોલિયા વગરની નારંગી છે બધી જ છોલ્યા વગરની નારંગી પાણીમાં તરે છે બધી જ છોલેલી નારંગીઓ તમે પાણીમાં નાખતા જાઓ તો તમે જોશો કે બધી જ ડૂબી જાય છે કોઈ પણ વસ્તુની ઘનતાને સમજવા માટે આ એક સુંદર પ્રયોગ છે છોલેલી નારંગી ડૂબી જાય છે અને છોલ્યા વગરની નારંગી તરે છે એનો મતલબ એ કે છોલેલી નારંગીની ઘનતા વધારે હોય છે અને છોલ્યા વગરની નારંગીની ઘનતા ઓછી હોય છે